અરે દેવાંગ તમારી સાથે છે કે નહીં? અરે જો રાહુલ, તું તારા તમારા લોકોના જેટલા પણ મિત્રો છે ને બધાને ફોન કરી દે, દેવાંગ કઈ મળતો નથી અને મારો ફોન પણ નથી ઉપાડતો. અરે ઘર છોડીને ગયો છે, જરાક વિચાર તો કર. હા, તમે લોકો બધાને ફોન કરવા લાગો, તમારા મિત્ર સર્કલમાં જેટલા પણ હોય ને એ બધાને કહી દો કે દેવાંગ ઘર છોડીને ગયો છે, એને ગમે તેમ કરીને ઘરે પાછો લઈને આવો. સારું, દેવાંગભાઈ મળી જશે, અહીંયા જ ક્યાંક હશે, ચિંતા ના કરો. તમે જરાય આવો. કેમ અમને અચાનક બોલાવ્યા, શું થયું? નરેશભાઈ, હાટ આટલું સમજાવવા છતાંય, હિંમત આપવા છતાંય, મારો દેવાંગ ક્યાંક જતો રહ્યો છે. હા, દેવાંગ જતો રહ્યો? કેટલી જગ્યાએ ફોન કર્યા, એના બધા મિત્રોને ફોન કર્યા, આ બધે જઈને જોઈ આવ્યો, પણ એનો કોઈ જગ્યાએ પતો નથી મળતો. ખબર નહીં એ ક્યાં ગયો છે. જુઓ, એ પહેલાં તો એને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. હા, અત્યારે દામિનીએ એને રોકી લીધો, ટેરેસ ઉપરથી કૂદકો મારવા જઈ રહ્યો હતો, અને અત્યારે જ્યારે અમે બધા ઘરમાં હતા તો ખબર નહીં ઘર છોડીને ભાગી ગયો. મને સમજાતું નથી કે એને થયું શું છે. આ નોકરી ન મળવી એના કારણે કોઈ આવું તો થોડી કરતું હશે. ક્યારે ગયા, કેમ ગયા, કોઈને કાંઈ ખબર નથી, બધા જ ઘરમાં હતા આપણે, પણ છતાંય આપણા નજરોની સામેથી જતા રહ્યા. નરેશભાઈ, એને નોકરી નહોતી મળતી ને, પણ છતાંય ક્યારેય મારા આદિએ એને કીધું નથી કે તું કેમ નવરો છે, કેમ નોકરી નથી મળતી. આ હંમેશા એને હિંમત આપતો, આ હિંમત આપતી કે મળી જશે નોકરી, તું ચિંતા નહીં કર. પણ આ દેવાંગને ફોન કરી જોઈ ને કુમાર, ફોન નથી ઉપાડતો એ. કદાચ એના ફોનમાં ખરાબી આવી ગઈ, તમે ચિંતા કરો માં, દેવાંગ આવી જશે, મને પાકી ખબર છે. કેમ કે ભારતીબેનના મોડા વિચાર નથી ને, એટલે એના દીકરામાં પણ ન હોય, ક્યારે અવળું પગલું નહીં ભરે. તમે નિરાત રાખો. પણ મોડા વિચાર ને ક્યાં કરે છે? આ દામિની એમ કહે છે કે આત્મહત્યા કરવા જતા હતા અને દામિની એને રોક્યો, દામિની એને બચાવ્યો, અને છતાંય તું એમ કહે છે એના મોડા વિચાર નથી. અરે નિરાશ થઈ ગયો છે, અને કહેવાય છે ને કે નિરાશ આદમી ગમે પગલું ભરી શકે. અત્યારે એને સહાનુભૂતિ અને આશ્વાસનની જરૂર છે, પણ આપણે અત્યારે એની સાથે નથી, એના આપણને ખબર નથી ક્યાં છે. મેં એના દરેક મિત્રોને ફોન કરી જોયો, પણ એ કોઈની સાથે નથી, અને છતાં પણ મેં કહ્યું કે તમે લોકો ગોતો. મેં મારી રીતે બધે જોવાની કોશિશ કરી, બહાર પણ જઈ આવ્યો, પણ એ મને ક્યાંય મળ્યો નહીં. એટલે હવે એના મિત્રો જો ગોતે અને એને મળી જાય ને, તો એ લોકોનો ફોન આવશે અથવા અહીંયા મૂકી જશે. હાથી, એક કામ કરીને આપણે પોલીસ કમ્પ્લેન કરી દઈએ. હા ના, નરેશભાઈ, મને મને કંઈક એવું સૂજે છે કે તમારા મારા જેવા આદિ જેવા કોઈક વ્યક્તિ એને મળી જશે અને એને શાંત પાડશે ને, તો એ ઘરે આવી જશે. આપણે આટલું જલ્દી પોલીસ કમ્પ્લેન નથી કરવી. પણ ક્યાં સુધી ભારતીબેન આવી રીતના રાહ જોશો? હવે તો ઘણો સમય થઈ ગયો ને. પણ આમ કરો તો ભારતીબેનની વાત સાચી છે, જો પોલીસ કમ્પ્લેન કરી દઈશું ને તો આપણા સમાજમાં, આપણા સગા સંબંધીમાં બધાને આ વાતની ખબર પડી જશે, અને હજી તો એનું વેવિશાળ, એના લગ્ન બધું બાકી છે. તો પછી જો બધાને ખબર પડી જાય ને, તો કાલ સવારે કોઈ એને છોકરી દેવા તૈયાર નહીં થાય. તમે આટલું બધું વિચારો છો તો આ લોકો ક્યાં સુધી રાહ જોશે અને દેવાંગ કેવી રીતે મળશે? અને કાકા, જો માણસ જીવતો નહીં હોય તો આ સમાજ, છોકરી, લગ્ન, આ બધી વસ્તુનું શું કરશો? પણ તું એવા નબળા શું કામ વિચાર કરે? એવું કઈ નહીં થાય. જુઓ, કેમ નહીં થાય? અહીંયા ઉભા ઉભા આપણે વાતો કરીશું ને તો બધું થઈ જશે. કહું છું કે સવારે હું માંડ માંડ એમને બચાવીને પાછા લાવી છું, કઈક પાછું એવું જ કર્યું તો. તને ખબર છે ને, તે કહ્યું પછી ના હું કેટલા બાર ધક્કા ખાઈ આવ્યો, જ્યાં જવાનું હતું ત્યાં બધે જોઈને આવ્યો, પણ એ નથી મળતો તો હું શું કરું? નરેશભાઈ, તમે મારા આદિ સાથે જાઓ ને, ક્યાંક મળી જાય તો. ક્યાંક એવું પણ બને, કોઈ અનાથ આશ્રમ, કોઈ વૃદ્ધાશ્રમ કે મંદિરે ત્યાં પણ બેઠો હોય, કારણ કે આવા લોકોને બસ ત્યાં જ શાંતિ મળે છે. આપણે એવું લાગે તો આપણે આ શહેરના જે એકાંતમાં જે મંદિર છે ને ત્યાં જઈ આવીએ. જાઓ, હા હા, તમે ચાલો મારી સાથે. દેવાંગ આવી જશે, શોધવા ગયા છે ને.
ભગવાન તો એને રક્ષા કરજે, જ્યાં હોય ત્યાંથી એને પાછો લાવ. કોઈની ચિંતા જ નથી. અરે આવી રીતે ઘર છોડીને કોણ જાય? તમે બધી જગ્યાએ વ્યવસ્થિત ગોતી એમને. ક્યાં ગોતવા જાવ? મને ફોનમાં કહે છે કે મને ગોતવાની કોશિશ ન કરતા, હું ઘરે આવવા નથી માંગતો. એમના ફ્રેન્ડનો નંબર છે ને તમારી પાસે, ફોન કરો ને. કોઈને બધાને ફોન કરી જોયા, કોઈ સાથે નથી. એ ખબર નહીં ક્યાં છુપાઈને બેઠો છે. મેં અને કાકાજીએ બધી જગ્યાએ જોઈ લીધું, છતાં અમને પણ કંઈ મળ્યો નથી. આ તો સારું થયું કે અમારી સાથે ખાલી વાત થઈ ગઈ, કે મને ગોતવાની કોશિશ ન કરતા. હું મારી રીતે ઘરે આવીશ જ્યારે મારે આવવું હશે ત્યારે. તમે લોકો દેવાંગભાઈ ને ગોતવા ગયા છો, હવે દેવાંગભાઈ મળ્યા નથી, આ વાત પાસુથી કેમ કરવી? પોલીસમાં ફરિયાદ કરવા જતા હતા ત્યાં દેવાંગ નો ફોન આવી ગયો અને એણે મારી સાથે વાત કરી કે તમે લોકો ચિંતા ન કરો, એટલા માટે ખાલી ફોન કરીને જાણ કરું છું કે હું ઘરે પાછો નહીં આવું. હજુ તો સવારે એમને હું સમજાવી રહી હતી. કેટલા સમજાવ્યા! અરે ટેરેસ ઉપર ચડી ગયા હતા. જો 2 સેકન્ડ પણ મારે લેટ થઈ ગયું હોત ને તો ન તમારું થઈ ગયું હોત. તારી વાત સાચી છે, તેને એક મુસીબતમાંથી તો બચાવ્યો, પણ મને લાગે છે કે એનું મગજ ઠેકાણે નથી. આ નોકરી ન મળવી અને આ બધી વસ્તુ એને ટેન્શન અપાવે છે. ચિંતામાં આપણે લોકોએ પણ ભૂલ કરતા રહ્યા, હર હંમેશા એને શિખામણ આપવા સિવાય બીજું કંઈ કામ જ નથી કર્યું. પણ આપણે તો એમને હિંમત આપતા હતા ને, કારણ કે આપણને ખબર છે કે જ્યારે માણસ દિલથી તૂટી જાય ને ત્યારે શું થાય છે. એમની સાથે આવું કંઈ ન થાય. મને લાગે છે આપણી જ ભૂલ છે, એને હિંમત આપવાની જરૂર નહોતી. આપણે એને હિંમત આપી રહ્યા હતા, પણ એ ઊંધું સમજી રહ્યો હતો, પોતાની જાતને નબળી બનાવી રહ્યો હતો. એને લાગતું હતું કે હવે મને ક્યારે કામ નહીં મળે. મોટા ભાઈ સરકારી નોકરી કરે છે, એની પણ ઈચ્છા હતી, અને મેં જ એના ઉપર પ્રેશર કર્યું હતું કે સરકારી નોકરી તને પણ મળી જશે. માનું છું કે મારી તો સૌથી મોટી ભૂલ છે. હા, તમે ના કહ્યું હોત ને કે મારી એવી ઈચ્છા છે કે તું પણ સરકારી નોકરી કર, તો કઈ થયું જ ના હોત. તમારું સપનું પૂરું કરવા માટે દેવાંગભાઈ એટલી મહેનત કરી રહ્યા છે. અને તમે પોતે સરકારી નોકરી કરો જ છો ને, તમને ખબર જ છે કે સરકારી નોકરી મળવું એટલું આસાન નથી. અરે આવું બધું કીધા કરતા તો એકવાર પ્રેમથી કહી દીધું હોત તો કે તું કોઈ બિઝનેસ કર, ધંધો કર, તો આજા દિવસ જ ના જોવો પડત. તો સારું થાત, આપણે એને હિંમત પણ ના આપવી પડત અને એના મનમાં ખોટા વિચારો પણ ના આવત. આપણે એને આશ્વાસન આપતા રહ્યા, પણ હર હંમેશા એક જ વાત થતી હતી ઘરમાં, બસ નોકરી અને ઇન્ટરવ્યૂ. આની સિવાય ઘરમાં બીજી કોઈ દેવાંગ સાથે વાત જ નહોતી થતી, અને એટલા માટે જે માનસિક રીતે તૂટી ગયો. પણ આદિ, સલાહ તો બધા આપવાના જ છે ને, સાચી સલાહ અને ખોટી સલાહ એ માણસ પર ડિપેન્ડ હોય છે કે તમે એમાંથી શું લઈ રહ્યા છો. અને દેવાંગ પર થોડો તો વિચાર કરવો જોઈએ ને, એમની પાછળ એમની આખી જિંદગી બાકી છે. અત્યારથી હિંમત હારી જશે તો કેમ થશે? આ તો ફક્ત નોકરીની વાત છે. કાલે સવારે આના કરતાં પણ મોટા અને અહમ નિર્ણયો લેવા પડશે એમને જિંદગીમાં, તો શું કરશે? તો આમ જ હિંમત હારી જશે. મેં બહુ સમજાવ્યું એને, મેં કહ્યું કે તું ઘરે પાછો આવી જા, પણ મારી એક વાત ન માની. કહે છે કે હું પાછો નહીં આવું. દેવાંગભાઈને ગોતવાનો બીજો કોઈ રસ્તો? આપણે ગોતતા રહીશું, મને મળી જશે તો હું ગમે તેમ કરીને એને ઘરે પાછો લઈને આવીશ જ. ત્યાં સુધી બહાને અને કોઈને વાત ન કરતી. અરે તો પાછા લઈ આવશો, એની શું ગેરંટી કે બીજી વાર દેવાંગભાઈ આવું નહીં કરે? એ તો ભગવાન જાણે. ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે એને સદબુદ્ધિ આપે અને
બીજી વાર કોઈ ખોટું પગલું ન ભરે તો વધારે સર. હા, તમે ટેન્શન ના લો, સૌ સારામાં થશે. દેવાંગભાઈ આવી જશે ઘરે. હા.